ક્ષેત્રફળ અને ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળનો એક દાખલો છે. પ્રશ્ન છે, નમૂના બનાવવાની માટીમાંથી 24 સેન્ટીમીટર ઊંચાઈ અને 6 સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા હોય એવો એક શંકુ, પહેલો કયો પદાર્થ આપેલો છે? શંકુ. શંકુમાંથી બાળકે તેને ગોળાકાર સ્વરૂપે ફેરવ્યો. શંકુમાંથી શું બનાવવામાં આવ્યું? ગોળો. તો શંકુનું ઘનફળ જેટલું છે એટલું જ ગોળાનું ઘનફળ થાય. જો આ શંકુનું ઘનફળ છે એટલું જ કોનું ઘનફળ થાય? ગોળાનું. કારણ કે આ બાળકે શંકુ માટીનું રમકડું, એક માટીનું શંકુ આકારનું રમકડું છે એને કેવા ગોળાના સ્વરૂપમાં ફેર્યું. તો શંકુમાં જેટલી માટીનો વપરાશ થયો એટલી જ માટી આ ગોળામાં આવે. માટીમાં કાંઈ ઘટાડો નથી થયો કે કાંઈ વધારો નથી થયો. તો આ બેનું ઘનફળ કેવું થાય? સરખું. પણ આની ઊંચાઈ એ જ રકમમાં આપેલી છે, 24 સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા 6 સેન્ટીમીટર. અને પ્રશ્ન એવો પૂછ્યો, આ ગોળાની ત્રિજ્યા કેપિટલ આર મેળવો. પ્રશ્ન હું પૂછ્યો છે, ગોળાની ત્રિજ્યા મેળવો. પણ શંકુનું ઘનફળ મેળવવાનું સૂત્ર જો દાખલો આવી રીતે થાય, શંકુનું ઘનફળ જેટલું છે એટલું જ ગોળાનું ઘનફળ થાય. શંકુનું ઘનફળ 1/3 πr² h અને ગોળાનું ઘનફળ 4/3 πr³. શંકુની ત્રિજ્યા સ્મોલ આર અને ગોળાની ત્રિજ્યા કેપિટલ આર, બે બાજુ 3-3 કેન્સલ થાય, પાઈ પાઈ કેન્સલ થાય. જો આર નો વર્ગ, શંકુની ત્રિજ્યા કેટલી છે? 6, એટલે કે 6 × 6. અને ઊંચાઈ કેટલી છે? 24, એટલે અહીં લખું 24. આ બાજુ 4π તો ઉડી ગયા આર નો ઘન. ધ્યાન દેજો અહીંયા કઈ રીતે દાખલો ગણવો. આ 4 ગુણાકારમાં છે, જો ધક્કો મારવામાં આવે તો છેદમાં જાય ભાગાકારમાં. 4, 6, 24 એટલે કે 6 × 6 × 6 એટલે કે 6³ = r³. અને જો r³ = 6³ હોય, બે બાજુ ઘન ઘન કેન્સલ થાય, r = 6 એટલે કે ગોળાની ત્રિજ્યા પણ મને કેટલી મળે છે? 6 સેન્ટીમીટર. તો પ્રશ્નનો જવાબ આપણો મળી ગયો, ગોળાની ત્રિજ્યા કેટલી મળી? 6 સેન્ટીમીટર.